જખો ઉદવ ધામમાં ઉદવરામ મંદિર ખાતે ગુરુ પૂર્ણિમાની ધામધૂમ સાથે ઉજવણી કરવામાં આવી। જખો ઉદવ ધામ કે જે ઉદવ રામજીની જન્મભૂમિ ખાતે ઉદવ રામજી મંદિર ગુરુ પૂર્ણિમા ખૂબ જ ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી। ગુરુ પૂર્ણિમા પર્વે પ્રસંગ ગુરુજી શ્રી ઉગવરા ઉદવજી રામજીની પાદુકા પૂજન સ્મૃતિ વનના સત્સંગ ઉદવ રામજી મંદિર પર ધ્વજારોહણ મહાપ્રસાદ તેમજ પૂજ્ય મૃદુલા માતાજીના શ્રી મુખે સત્સંગ તેમજ આશીર્વચન આપવામાં આવેલ। ધ્વજારોહણના ભાગ્યશાળી જે દેમાબાઈ લગારામ મીઠિયા પરિવાર તથા મહાપ્રસાદના યજમાન સાકરીબાઈ પરસોત્તમભાઈ ત્રિકમજી ગજરા પરિવાર રહ્યા હતા ત્યારે આ પ્રસંગે મુંબઈ વાપી તેમજ કચ્છભરમાંથી ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યા। રહેવાનું અને સમજવાનું કે આપણામાં ગુરુ પૂર્ણિમાના ગુરુનું પ્રાગટ્ય થઈ ચૂક્યું છે। હું તો અવારનવાર કહું છું, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી ગુરુ દેવકીજીને ગોવિંદિયો બતાય, પણ ઈ સૂત્ર મને થોડુંક અધૂરું લાગે છે। સાચું કહું, શું કામ કે ઈ સૂત્રમાં પેલા મહત્વ આપ્યું છે કે ગુરુને પગે લાગી ગુરુની કૃપા હોય તો ગોવિંદ મળે, પણ કળિયુગમાં બહુ જ અઘરું છે। કળિયુગમાં સાચા સંત મળવા મુશ્કેલ છે, કદાચ ભગવાન મળવા સહેલા છે। એટલે હું એમ કહું, ગુરુ ગોવિંદ દોનો ખડે કિસકો લાગુ પાય, બલિહારી વો ગોવિંદ કી જેને ગુરુ દિયો બતાય। હું બહુ ભાગ્યશાળી છું કે મને વાલરામ અને ઉદ્ધવરામ મળ્યા, નહીતર આજ સાચા સંતો મળવા બહુ મુશ્કેલ છે। મારી ઉપર ઈશ્વરની કનૈયાની ગોવિંદની એટલી કૃપા કે મને સાચા સંત મળ્યા, અને તમે ભજન પણ સાંભળ્યું છે, શાંતિ પમાડે એને સંત કહીએ। તો મેં તો મારા જીવનમાં બહુ આનંદનો અનુભવ કર્યો છે, શાંતિનો અનુભવ કર્યો છે, અને એ આપણે જાગેલા છીએ અને આપણે આજ અહીંયા જખૌ સુધી પહોંચ્યા છીએ, નહીતર બધા પહોંચી શકતા નથી। જેના જીવનમાં સદગુરુ ઉદ્ધવરામ જાગ્યા છે, ઈ જ આજ ગુરુ પૂર્ણિમાનો ઉત્સવ આનંદનો લાભ લઈ શકે, બધા લઈ શકતા નથી। અને ગુરુ પૂર્ણિમાનો અર્થ જ ઈ છે, ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ, અંધકારથી આપણાને પ્રકાશ તરફ લઈ જાય એને સદગુરુ કહેવાય। તો આપણા ઉદ્ધવરામનું તો સ્વરૂપ આપણે સૌને ખબર છે, ઉદ્ધવ એટલે ઉત્સવ। તમે જોયું હશે મંદિરોમાં ગમે એ ભગવાન હોય ને, એની મૂર્તિ એક મોટી હોય, એ સ્થાપિત હોય, અને બીજી છે ને નાની લાલો હોય, એને કહેવાય ઉદ્ધવ સ્વરૂપ। એટલે ભગવાનનું સ્વરૂપ છે સદગુરુ, અને એ ઉદ્ધવ સ્વરૂપ છે ને એ બધે ઉત્સવ કરવા જાય, જલયાત્રા નીકળે, શોભાયાત્રા નીકળે, રથયાત્રા નીકળે, એમ અમારા ઉદ્ધવરામ છે ને એ ઉદ્ધવ સ્વરૂપ છે, એ આપણા જીવનનો આનંદ છે, આપણા જીવનની શાંતિ છે। અને જો આપણા જીવનમાં આનંદ અને શાંતિ ન મળે તો સમજવાનું કે સદગુરુ ઉદ્ધવ આપણા હૃદયમાં વસ્યા નથી। KTV ન્યૂઝ ગુજરાતી સાથે રમેશભાઈ ભાનુશાલી નલિયા કચ્છ।